નમસ્કાર દર્શક મિત્રો, ભૂત શહેરની વાત કરીએ તો ચૂંટણી પછી કદાચ પહેલો ટોક શો છે કે જેમાં ફરી એક વખત ભૂત શહેરની જ એક સમસ્યા ના કહી શકાય, પણ લોકોએ બતાવેલી, પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ બતાવેલી, સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ બતાવેલા એક મુદ્દાને આજે અમે હાઇલાઇટ કરવા જઈ રહ્યા છીએ. મુદ્દો છેલ્લા થોડા સમયથી ફેસબુક સહિતની સોશિયલ સાઇટ ઉપર ખૂબ જ ચમક્યો છે, લોકોએ ખૂબ જ એના ઉપર પ્રતિક્રિયા આપી છે. આપ જાણી ગયા હશો, મુદ્દો છે જ્યુબિલી ગ્રાઉન્ડથી ચાંગલેશ્વર સુધીનો રસ્તો બનાવવો જોઈએ કે નહીં. અને આ સંવેદનશીલ મુદ્દાની ચર્ચા કરવા માટે અમારા સ્ટુડિયોમાં આજે ઉપસ્થિત છે ભુજ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, અને સાથે મારું ભુજ સર્વોત્તમ કે જેમણે ફેસબુક ઉપર સારી એવી લોકપ્રિયતા દર્શાવી છે, અને સાથે તેઓ આમ આદમી પાર્ટીના પણ ડોક્ટર નેહલભાઈ ભાઈ. સૌથી પહેલા આપણે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બંને મહાનુભાવો પાસેથી એમનો વ્યક્તિગત અભિપ્રાય જાણશું ટૂંકાણમાં. રાજેન્દ્રસિંહજી બાપુ, આપ શું માનો છો જ્યુબિલી ગ્રાઉન્ડથી ચંગલેશ્વર સુધીનો રસ્તો? સૌથી પહેલો મુદ્દો આપે જ આ ઉઠાવ્યો હતો. હું ચોક્કસપણે કહેવા માંગુ છું કે જ્યુબિલી ગ્રાઉન્ડથી જે ચંગલેશ્વર સુધીનો રસ્તો ફરીથી એના ઉપર 2-3 લેર ચડાવવા માટેની જે યોજના ઘડાઈ અને એનું ખાતમુહૂર્ત પણ ધારાસભ્યશ્રીના હાથે થયું, મારો એનામાં સખત વાંધો છે. વાંધો એટલા માટે છે કે 419 લાખ રૂપિયા બહુ મોટી રકમ થઈ. રાજ્ય સરકાર હંમેશા આ બધા પૈસાઓ, ગ્રાન્ટો લોકોની સુવિધા માટે આપે છે, નહીં કે લોકોના કે પદાધિકારીઓના કે અધિકારીઓના ઘર ભરવા માટે. આમાં તો એવું છે કે મોસાળમાં મા પીરસનારી આરએનબી શાખા કામ કરાવે છે, ધારાસભ્ય એનું ખાતમુહૂર્ત કરે છે, અને બંને જણાના મળતિયા કોન્ટ્રાક્ટરો આની અંદર કામ કરે છે. તમે જોશો તેમ મેં અને અમારી આખી ટીમે આ આખા રસ્તાની મુલાકાત લઈ જ્યુબિલી ગ્રાઉન્ડથી કરી અને ચંગલેશ્વર મંદિર સુધી આખી જાત મુલાકાત લઈ, દરેક મીડિયા સાથે અમે આ બધી બાબત વાતો શેર કરી અને બધાને આ રસ્તો બતાવ્યો કે આ રસ્તો ખરેખર બનાવવાને યોગ્ય છે કે નહીં. ભુજ શહેરની અંદર એવા ઘણા બધા રસ્તાઓ છે કે જે રસ્તાઓ અતિ ખરાબ હાલતમાં છે, એમનું આખું વિવરણ અમે આરએનબીના અધિકારીશ્રીને, જોશી સાહેબને આપેલું છે કે તમે માંડવી ઓક્ટ્રોથી મંગલમ, મંગલમથી હમીસર તળાવ, પછી તમે જે જ્યુબિલી આપણે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી રિલાયન્સ સુધીનું સ્ટેશન રોડ, ન્યૂ સ્ટેશન રોડ, ભીડ ગેટથી કરી અને સરપટ નાકા સુધીનો, અને એની વચ્ચે તમે પોલીસ હેડક્વાર્ટર આવે છે, એ રસ્તો ક્યારેક તમે જોજો કે એ રસ્તાની હાલત કેવી છે. એટલી દયનીય છે કે આપણી પોલીસ ફોર્સ ક્યારેક કોઈ એવી ઇમરજન્સી આવી જાય તો એમને ફટાફટ ભાગવું હોય તો પણ એ ગાડીઓ સાથે ફટાફટ ભાગી શકે એવી પરિસ્થિતિમાં નથી. એટલા મોટા મોટા ખાડાઓ છે. આ બધા રસ્તાને નજરઅંદાજ કરી અને જો આ 419 લાખ રૂપિયા પ્રજાના પૈસાનો વેડફાડ થાય એ હેતુથી જ અમે અમારો આ વિરોધ દર્શાવ્યો હતો. નેહલભાઈ, તમે પ્રાથમિક તબક્કે આ મુદ્દો તમારી સામે આવ્યો, તમે ફેસબુક પેજ ઉપર પણ શેર કર્યું લોકોની, તમને શું લાગ્યું આ મુદ્દાને જોઈને? આ મુદ્દાને જોઈને એક મોટા મોટી વસ્તુ જો દેખાતી હોય તો એ જ છે કે રોગ એ આ રસ્તો બને છે એ નથી, પણ રોગ એ છે કે જે એ વ્યવસ્થા છે કે જે આવા રસ્તાને બનાવવાની મંજૂરી આપે છે, એના પૈસા પાસ કરે છે, અને એ પછી આવો રસ્તો બની ગયા પછી પણ પૈસા પાસ કરી અને લોકોના બનાવનારાના ખિસ્સા સુધી પહોંચે છે, એ વ્યવસ્થાનો રોગ છે. તો અમે લોકો આને એક વ્યવસ્થાના રોગ તરીકે જોઈએ છીએ. આ કોઈ એક સિંગ્યુલર પ્રશ્ન નથી, કોઈ એક એવો પ્રશ્ન નથી કે જે આ એક જ પ્રશ્ન એવો છે કે જેના કારણે આ મુશ્કેલી ઊભી થઈ હોય. આ આપણી સમગ્ર વ્યવસ્થાનો પ્રશ્ન છે અને આ પ્રશ્નને વ્યવસ્થાના પ્રશ્ન તરીકે જોવો જોઈએ. અને આ વ્યવસ્થા આપણે કઈ રીતે સુધારી શકીએ એ દિશામાં આપણે જો વિચાર કરીએ તો જ ભવિષ્યમાં આવા ઘણા બધા રસ્તાઓ અને સરકારી યોજનાઓમાં જે લોકોના પૈસાનો બગાડ થવાનો હશે એ આપણે રોકી શકશું. રાજેન્દ્રસિંહજી, એક વાત તમને પૂછવાની કે આ મુદ્દો તમે પોતે પણ સોશિયલ સાઇટ તમારા ફેસબુક ને બધે મૂક્યો,
લોકોનો કેવો પ્રતિસાદ તમને મળ્યો આપ જોઈને? હું આ જ્યારે મુદ્દાની ચર્ચા થતી હતી ત્યારે સોશિયલ મીડિયા ઉપર અને ફેસબુક ઉપર જ્યારે મૂક્યું, મેં પક્ષાપક્ષીથી દૂર રહી અને લોકોનો અભિપ્રાય લીધો કે આપ ખુલ્લી ચર્ચા આ રસ્તા વિશે કરી શકો છો. આપને મારી વિનંતી છે અને આગ્રહ પણ છે કે આપ આપનું સૂચન આ ફેસબુક ઉપર આપ આપશો તો લોકોની જે કોઈ પણ જે જરૂરિયાત છે, લોકોના જે સૂચનો છે, એ અધિકારી સુધી, પદાધિકારી સુધી પહોંચી શકે એ હેતુથી જ મેં ફેસબુક ઉપર આ ચર્ચા અને આ રસ્તાનો આખો ફોટોગ્રાફ લઈ જ્યુબિલી ગ્રાઉન્ડથી ચંગલેશ્વર સુધીનો રસ્તો બનવો જોઈએ કે નહીં એ બાબતની જ્યારે ફેસબુક ઉપર મૂક્યું ત્યારે અસંખ્ય લોકો, ઓછામાં ઓછા 700-800 કોમેન્ટ્સ એવી આવી, એમાંથી એક પણ કોમેન્ટ એવી નથી કે ના આ રસ્તો બનાવવો જોઈએ. સદંતર મોટા ભાગની, એટલે કે બધાએ એક જ વાત કહી કે ના, નહીં, નો, આ રસ્તો ન બનવો જોઈએ, ન બનવો જોઈએ, ન બનવો જોઈએ. આના બદલે 419 લાખ રૂપિયા કોઈ પણ અન્ય જગ્યાએ અને અન્ય રસ્તાઓમાં વપરાવા જોઈએ એવી લોકોની આ ફેસબુક ઉપર કોમેન્ટ્સ હતી. એ પદાધિકારીઓ અને અધિકારીઓ બધા જોઈ શકે એમ છે. એમને મહેરબાની કરીને હું અપીલ કરું છું, આપના માધ્યમથી અપીલ કરું છું કે મારા ફેસબુક ઉપર જઈ અને જોશે. અને મારું ભુજ, સર્વોત્તમ ભુજમાં ડોક્ટર નહેલ સાહેબે પણ આ જ એક કોમેન્ટ મૂકી આ બધા ફેસબુક ઉપર, અને એવા ઘણા અસંખ્ય લોકોએ પોતાના ફેસબુક ઉપર આ ફોટો મૂક્યો છે અને એનામાં કોમેન્ટ્સ એક જ આવી છે. હજારો લોકોએ એક જ કોમેન્ટ્સ કરી છે કે ના, નહીં અને નો, આ રસ્તો ન બનવો જોઈએ. કારણ એ છે કે રસ્તો હજી પણ 4 વર્ષ સુધી ચાલી શકશે એવો છે. અને બીજા બધા જે રીતે આપ રિલોકેશન સાઇડો જોવો છો કે રિલોકેશન સાઇડના આંતરિક રસ્તાઓ બહુ ખરાબ છે, તો એ રસ્તાને પ્રથમ અગ્રતા આપવી જોઈએ એવું ચોક્કસ લોકોનું આ ફેસબુકના માધ્યમથી કહેવું હતું. નીલભાઈ, તમારી સાથે વાત એ કર્યું કે મારું ભૂત સર્વોત્તમ ફેસબુક પેજ ઉપર મેં થોડુંક વાંચ્યું હતું, જોયું હતું, કેટલાક બીજેપીના મિત્રોએ પણ આ જ કોમેન્ટ કરી છે કે રસ્તો ન બનવો જોઈએ. તમે આ સમગ્ર મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? આ મુદ્દો ખરેખર મેં કહ્યું પ્રમાણે વ્યવસ્થાનો મુદ્દો છે, અને એ વ્યવસ્થાના મુદ્દા માટે જ્યારે પોતાની પડોશમાં માણસ એવું જુએ છે કે અવ્યવસ્થા ઊભી થઈ રહી છે, તો ત્યારે મોટાભાગના લોકો સત્યનો માર્ગ છે પકડે છે. અને એના કારણે ત્યારે પક્ષ કયો છે, પોતે કયા પક્ષના છે એ ધ્યાનમાં લેવાને બદલે સત્યાઈ શું છે એને લોકો મહત્વ આપે છે. અને એના કારણે તમે જોઈ શકશો કે ઘણા બધા એવા મિત્રો છે કે જે લોકો ભલે ગમે પાર્ટી સાથે જોડાયેલા હોય, કોઈ કોંગ્રેસ સાથે, કોઈ બીજેપી સાથે, કોઈ આમ આદમી પાર્ટી સાથે હોય કે ગમે પાર્ટી સાથે હોય, પણ જ્યારે પણ સત્યાઈની વાત આવે ત્યારે અમુક લોકો અડગ ઊભા રહી જાય છે અને કહે છે કે ના, આ વાતે તો આ જ વાત સાચી છે અને એને અમે ટેકો કરીએ છીએ. એટલે ફેસબુકની અંદર જ્યારે પણ આ ચર્ચા ઊભી થઈ ત્યારે એ ખાસ જોવામાં આવ્યું કે આ જે મુદ્દો મુકાયો એના પછી એક્રોસ પાર્ટી અને એક્રોસ સોશિયલ સ્ટેટા લોકોએ એને જવાબ આપ્યો અને દરેક વ્યક્તિએ એવું જ કહ્યું કે ના, આ જે રસ્તો બની રહ્યો છે એ ખોટું થઈ રહ્યું છે. દર્શક મિત્રો, તમને અમે કેટલીક કોમેન્ટ બતાવી કે જે અમે રાજેન્દ્રસિંહજી અને મારું ભૂત સર્વોત્તમના પેજ ઉપરથી અમે લીધી છે. લોકો શું કહેવા માંગે છે હું થોડીક બે ચાર કોમેન્ટ્સ છે તો ઘણી બધી બે ચાર કોમેન્ટ્સ ઉપર પ્રકાશ પાડવા માંગુ છું. એક કોમેન્ટ જયેન્દ્ર ઠક્કર કરીને છે, એમણે મૂકી છે કે ભ્રષ્ટાચાર કરવા માટે આ રોડ મંજૂર કરવામાં આવેલ છે. બીજી એક કોમેન્ટ જે આનંદ ગઢવીએ મૂકી છે, સ્ટોપ કરપ્શન, કમ આઉટ એન્ડ પ્રોટેસ્ટ ટુગેધર. ત્રીજી કોમેન્ટ મારે જે ધ્યાનમાં આવી એમાં છે, વિનોદ ઠક્કર લખ્યું છે, ઇન્હે રોડ બનાને મેં દિલચસ્પી નહીં હૈ, જેબ ભરને મેં હૈ. મતલબ કે કરપ્શન ઉપર લોકો આક્ષેપ કરી રહ્યા છે વહીવટીતંત્ર, જેમણે આ કામ કરવાનું છે અથવા જેમણે આ કામ મંજૂર કરાવ્યું છે એમના ઉપર. નીચેની એક જે કોમેન્ટ છે કે રાજગોર વિષ્ણુકુમાર, એ કહે છે કે જ્યાં જરૂર છે ત્યાં રસ્તો બનાવતા નથી અને ઉદ્યોગ કેન્દ્રથી રિલાયન્સ સર્કલના રસ્તાની વધારે જરૂરિયાત છે. એક બેન છે દક્ષાબેન ઠક્કર, એમણે ફેસબુક ઉપર મૂક્યું છે કે આ રોડની કોઈ જરૂર નથી, તેના કરતાં અમારી સોસાયટીના જે રોડ કે જ્યાં ગટર અને પાણી માટે તમે ખાડા ખોદ્યા છે, તોડ્યા છે, કે જ્યાં નાના બાળકો સ્કૂલે જાય તો મુશ્કેલી પડે છે, એ રસ્તા સૌથી પહેલાં રિપેર કરાવો. અન્ય એક યુવાન છે સુજીત વસાવડા,
એણે એવું સજેશન કર્યું છે કે આટલા બધા રૂપિયા તમે રસ્તો જે બરોબર છે એની મરામતમાં રાખો છો, એના કરતાં ભુજમાં અત્યારે પાણીની તકલીફ છે, તો એના આયોજન માટે કે એનામાંથી બોર બનાવવા કે એવું કંઈ કરવા માટે તમે વાપરો, જેથી પાણીની સમસ્યા ભુજ શહેરની ઉકેલાઈ શકે. બાપુ, યુવાનો મહિલાઓ બધાએ સોશિયલ મીડિયા ઉપર ભરપૂર ટેકો આપ બંનેને આપ્યો છે, આપ બંનેની વાતોને આપ્યો છે. તમને લાગે છે કે જે લોકોના મુદ્દા હોય છે, શરૂઆતમાં ભુજમાં એવું હતું કે લોકોનો રિસ્પોન્સ નહોતો મળતો, હવે રિસ્પોન્સ મળતો જાય છે જ્યારે પ્રજા ઉપયોગી મુદ્દાની વાત હોય? ચોક્કસપણે એવું લાગે છે કે સોશિયલ મીડિયા ઉપર મૂક્યું ત્યારે ખ્યાલ પડ્યો કે લોકો કોઈ પણ વસ્તુ જ્યારે ખોટી થતી હોય એને રોકવા માટે એમનો સહયોગ રહે છે, અને પહેલાં જે ડરતા હતા એ હવે ડરવાનું મને એવું લાગે છે કે બંધ થઈ ગયું છે, અને લોકો ખુલ્લીને સપોર્ટમાં આવી શકે છે. હું એટલું જ કહેવા માગું છું કે જે ભ્રષ્ટાચાર થાય છે એને રોકવા માટે આજે આપને આગળ આવવું પડશે, અને ખાસ કરીને યુવાનોને આગળ આવવું પડશે, અને યુવાનો જ આગળ આવશે તો આ બધું અટકી શકશે ચોક્કસપણે હું માનું છું. નિહાલભાઈ, તમારો શું અભિપ્રાય છે આ જ ક્વેશ્ચન? આ જ છે, એ તો બહુ સ્પષ્ટ દેખાય છે કે લોકો હવે ખુલીને વાત કરવા માંડ્યા છે. લોકોએ, તમે કોમેન્ટ વાંચી હશે તો એક બહુ સારામસારી કોમેન્ટ જો મેં જોઈ હોય તો એ જોઈ કે એક વ્યક્તિએ એવી કોમેન્ટ આપી કે આમાં શું એવું ના થઈ શકે કે ભુજના સારા નાગરિકો ભેગા થાય અને એ લોકો ભેગા થઈને નક્કી કરે કે કયું કામ કરવા જેવું છે, અને ભુજને ફાળવાતા પૈસા એવા સારા નાગરિકો નક્કી કરે કે ભાઈ આ જગ્યાએ વપરાય ને એ પ્રમાણે વપરાય, એવું ના થઈ શકે. તો મારે આ વાતને ખાસ ભુજના નાગરિકોને કહેવાની થાય કે ભુજ આપણા સૌનું છે, ભુજ આપણા સૌની મિલકત છે, એ કોઈની એકલાની મિલકત નથી, અને ભુજને જ્યારે કોઈ પણ પ્રશ્ન નડે ત્યારે જો આપણે બધા ભેગા થઈ જઈએ અને પાર્ટી બીજી બધી પણ એવી જે પક્ષાપક્ષીની વાત છે એ દૂર રાખી અને આપણા શહેરનું કલ્યાણ વિચારીએ તો એવું બને કે આપણે એનો રસ્તો ચોક્કસ મળી આવે અને આપણે જરૂરથી આપણા શહેરને વધારે સારું બનાવીશું. નિહાલભાઈ, આજે તમે વિચાર રજૂ કર્યો, મારા ખ્યાલથી દિલ્હીમાં જે આમ આદમી પાર્ટીની મોહલ્લા સભાઓ ચાલે છે એને એને પેરેલલ સમકક્ષ જ છે એવું લાગે છે મને. થોડો ફરક છે. વિદેશની અંદર એક પદ્ધતિ છે જેને ટાઉન હોલ મીટિંગ કહેવાય છે. એ મીટિંગની અંદર રાજકારણીઓ લોકો અને અધિકારીઓ ભેગા મળે છે કોઈ પણ વિસ્તાર માટે અને તબક્કાવાર મળે છે અને લોકો નક્કી કરે છે કે વિસ્તાર માટે શું થવું જોઈએ. દિલ્હીની અંદર આજના દિવસમાં લગભગ 3000 જેટલી મોહલ્લા સભાઓ બની ચૂકી છે અને એ મોહલ્લા સભાને દર એક સભાને 50 કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવ્યું છે અને એ બજેટ લોકોના કહેવા પ્રમાણે મોહલ્લા સભામાં જે નક્કી થશે એ પ્રમાણે વાપરવામાં આવશે. તો જે મોહલ્લા સભાનું ફોર્મેટ છે એમાં કોઈને વિશેષ અધિકાર નથી આપવામાં આવ્યો કે ભાઈ કોઈ અમુક નાગરિકો નક્કી કરે કે કોઈ અમુક જ લોકો જે આગળ પડતા છે એ લોકો નક્કી કરે, એવું નથી કહેવામાં આવ્યું. મોહલ્લા સભાનું ફોર્મેટ એવું છે કે જેમાં નાનામાં નાના માણસને કહેવાની છૂટ છે કે એને શું કરાવવું છે પોતાના વિસ્તારમાં. તો મારા મંતવ્ય પ્રમાણે મોહલ્લા સભાનું જે ફોર્મેટ છે એ સાચું સ્વરાજ છે, અને જો એવું બને કે ભુજની અંદર મોહલ્લા સભાઓ બને અને એ નક્કી કરે એ પ્રમાણે સરકારી ફંડનો ઉપયોગ થાય તો એનાથી શ્રેષ્ઠ સરકારી ફંડનો ઉપયોગ બીજો થઈ ના શકે. બાપુ, હવે વાત કરીએ રસ્તાના મુદ્દાની. શું આગળ લડાઈ હવે તમારે લડવી પડશે, કઈ રીતે આગળ લઈ જશો આ રસ્તા બાબતે? મેં મુખ્યમંત્રીશ્રીને, માર્ગ અને મકાનના મંત્રી શ્રી નીતિનભાઈ પટેલને, વિરોધ પક્ષના નેતા શંકરસિંહજીને અને RNBના સચિવ એ બધાને મેં કોપી મોકલી દીધી છે. 2 દિવસ અગાઉ મેં રાઇટ ઓફ ઇન્ફોર્મેશનમાં આ બધી બાબતની માહિતી માંગી છે અને ચોક્કસપણે જો આ રસ્તા ઉપર આગામી દિવસોમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો કોર્ટનો સહારો લઈ, કારણ એ છે કે મેં એમની પાસેથી જે રાઇટ ઓફ ઇન્ફોર્મેશનમાં માહિતી માંગી છે મને ચોક્કસપણે ખ્યાલ છે અને મને વિશ્વાસ છે કે એ લોકો મને આ માહિતી 1 મહિના સુધી આપવાના જ નથી અને આ મહિનાની અંદર કદાચ એ રોડ બનાવવાનો ચાલુ કરી નાખશે. પણ હું આપને ચોક્કસ કહું છું કે જ્યારે પણ આ રોડ ચાલુ થશે તો હું અને અમારી આખી ટીમ અને અમારી સાથે જો પ્રજાજનો પણ જોડાશે તો આ રસ્તો ચાલુ થાય ત્યારે જ એને બંધ કરાવવા માટે અમારા પ્રયાસો રહેશે. નિહાલભાઈ, તમે કઈ નાગરિકોને મેસેજ દેવા માંગશો? સર, હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે ભુજની અને કચ્છની પ્રજામાંથી એક મોટું વાક્ય છે જે 2 અક્ષરનું પણ એ આપણે બધાને ખૂબ ચૂભે છે અને યુવાનોને ખાસ મારે કહેવાનું થાય કે હવે વખત આવી ગયો છે કે આપણે આ વાક્યને ઉખાડીને ફેંકી દઈએ. એ વાક્ય છે પાંજો પૂરો.
આ પાંજો પૂરો જે વાક્ય છે એ વાક્યએ આપણા જાહેર જીવનનો કુમામ કાઢ્યો છે, અને એ કારણે આપણે બધાએ વાત સમજવાની જરૂર છે કે જ્યારે પણ કોઈ પણ આપણા ટેક્સપેયરના પૈસા, આપણા પોતાના પ્રજાના પૈસા વપરાતા હોય ત્યારે પાંજો કૂરો એને લાત મારી અને આપણે સામે સવાલ પૂછવાનો થાય કે ભાઈ આ તમે શા માટે કરો છો, કેવી રીતે કરો છો, શું કામ કરો છો. તો જો આ થશે તો જરૂરથી આપણે ભુજનું અને ભારતનું સારું ભવિષ્ય જોઈ શકીશું. ખૂબ જ જે સબ્જેક્ટની ચર્ચા થતી હતી એની વિસ્તૃતમાં આપણે માહિતી મેળવી રાજેન્દ્રસિંહજી પાસેથી, લોકોની લાગણી અને કઈ રીતે દિલ્હીમાં આમ આદમી પાર્ટી કામ કરે છે, કઈ રીતનું લોકો સાથે છે એ અંગે માહિતી આપી નેહલભાઈએ. આ મુદ્દે હજી પણ આગળ જરૂર પડશે તો આ પ્રકારના નિષ્ણાંતો સાથે આપણે ચર્ચા કરશું. પણ ભુજ શહેરના નાગરિકો કે જેમણે આ મુદ્દાને સહજતાથી ટેકો આપ્યો છે, સમર્થન કોઈએ નથી આપ્યું કે બધાએ લગભગ સુધી મેં જોયું છે ત્યાં સુધી રસ્તો ન બનવો જોઈએ એ જ કોમેન્ટ આપી છે. તો આપણે ઈચ્છીએ કે આ જે પૈસા છે એ ફરી શહેરમાં કોઈક સારા માર્ગે વપરાય. બાપુ નેહલભાઈ આપ સ્ટુડિયોમાં આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.